હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે પૂરક પરીક્ષામાં ગ્રેસિંગ મળે કે ન મળે. તો આ સવાલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો હતો અને એને ધ્યાનમાં લઈને મેં 22 જૂનના બોર્ડને ઈમેલ કરેલો. હવે આજે ઈમેલનો જવાબ આવ્યો છે. તો મિત્રો, ઈમેલમાં મેં શું કર્યું હતું એ પહેલાં તમને જણાવી દઉં. તો એમાં મેં લખ્યું હતું કે આદરણીય સાહેબ, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન સતાવે છે કે જે રીતે હમણાં ધોરણ 10 અને 12ના પરિણામમાં ગ્રેસિંગ ગુણ મળ્યા છે, એ રીતે પૂરક પરીક્ષા લેવાય એના પરિણામમાં ગ્રેસિંગ ગુણ મળે મળે તો કેટલા સુધી મળી શકે? આશા રાખું છું કે આપ આનો યોગ્ય પ્રતિઉત્તર આપશો. આભાર. તો મિત્રો, આવો મેં મેલ બોર્ડને 22 જૂનના કર્યો હતો અને એનો મને આજે રિપ્લાય પણ આવ્યો છે. રિપ્લાય શું આવ્યો છે હું તમને બતાવું છું અને આપણે આ બાબતે કન્ફર્મ થઈ જઈએ કે ગ્રેસિંગ મળશે કે નહીં મળે. તો મિત્રો, બોર્ડ તરફથી શું જવાબ આવ્યો છે, મેલ તમારી સામે મેં ઓપન કર્યો છે, જોઈ લઈએ શું મેલ આવ્યો છે. ડિયર એપ્લિકેન્ટ, વિથ રેફરન્સ ટુ યોર લેટર રિટન ટુ GSHSEB ડેટેડ 15/6/2020, ઇટ ઇઝ ક્લેરિફાઈડ ધેટ ધેર ઇઝ નો ગ્રેસિંગ ફોર ધ પૂરક એક્ઝામ. મતલબ બોર્ડ એવું કહેવા માંગે છે કે અમે ક્લિયર કરવા માંગીએ છીએ કે પૂરક પરીક્ષામાં ગ્રેસિંગ મળે નહીં. તો મિત્રો, તમે ખ્યાલ આવી ગયો કે ગ્રેસિંગ મળશે નહીં, એટલે કે જેમ ફૂદડી સ્ટાર લખેલું આવતું એવી રીતે આવશે નહીં. હા, તમને ઇન્ટરનલ ગ્રેસિંગ મળી શકે. બરાબર, ઇન્ટરનલ ગ્રેસિંગ એટલે કેવી રીતે કે તમે 3 કે 4 માર્ક્સ માટે રહી જતા હો તો તમને એ 3 કે 4 માર્ક્સ આપીને પાસ કરી દેવામાં આવશે. પણ નો ગ્રેસિંગ ફોર ધ પૂરક એક્ઝામ એટલે આ બોર્ડનો ઓફિશિયલ ઇમેલ નો જવાબ મને મળ્યો છે, તમારી સામે હું શેર કરું છું. તો આ બાબતે ખાસ ધ્યાનમાં લેજો. બરાબર, તમારો આ સવાલ હતો તો અહીંયા આગળ તમારો આ સવાલનો જવાબ પણ તમને મળી ગયો હશે આશા રાખું છું. તેમ છતાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.